બનાસકાંઠાના ધાનેરામાં યોગી આદિત્યનાથે જાહેરસભાને સંબોધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ ભાજપના સ્ટાર પ્રચારક ઉત્તર ગુજરાતમાં જનતાને આકર્ષવા સભાઓ ગજવી રહ્યા છે. ધાનેરાના ભાજપના ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાનેરામાં વિશાળ જનસભાને સંબોધીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરીને મત આપવા લોકોને અપીલ કરી હતી. વિધાનસભાના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના અનેક મોટા નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં ભાજપના ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અહીંના પશુપાલકોએ મહેનત કરીને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આપી છે. વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે પરિવર્તન લાવવું તે ગુજરાતની પ્રજાએ સૌને શીખવાડ્યું છે. બનાસ ડેરીએ લાખો લોકોના જીવનમાં ફક્ત પરિવર્તન નથી લાવ્યું, ગૌ માતાની પણ રક્ષા કરી છે.